અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કારોબારી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીઆરટીએસ દ્વારા અકસ્માત રોકવા માટે આરએફએનડી સેન્સર લગાવવામાં આવશે. બીઆરટીએસ અકસ્માત માટે દંડના 5 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રામોલ ગાર્ડન ડેવલપ કરવા 40 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા. એમજે લાયબ્રેરીનું 11.80 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ પણ મંજૂર થયું છે. ગ્રંથપાલ દ્વારા ડ્રાફ્ટ બજેટ મૂકવામાં આવ્યું છે. વધુ વિગત લઈને મારી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે. રાજેન્દ્ર, મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં કેટલાક ડેવલપમેન્ટના કામને પણ મંજૂરી આપવામાં આવી. શું અપડેટ? ખાસ કરીને વાત કરીએ તો જે એમજે લાયબ્રેરીનું આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, 11 ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય મુદ્દો હતો કે એમજે લાયબ્રેરીને અતિ આધુનિક બનાવીએ, તેમાં પૂરતા પ્રમાણમાં વાંચનની સામગ્રી રહે અને આ ઉપરાંત જે બેઠકની વ્યવસ્થા પણ મળી રહે એ પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. બીજી મહત્વની વાત એ હતી કે અમદાવાદ શહેરમાં જે બીઆરટીએસ ના જે અકસ્માતો થઈ રહ્યા છે એ અકસ્માતને રોકવા માટે અત્યારે જે પ્રથમ તબક્કે એક સેન્સર લગાવવામાં આવશે, જેથી જે બીઆરટીએસ ફૂટ તરીકે જે દોડે છે, બેફામ દોડે છે અને તેના કારણે અકસ્માતો થાય છે, તે સેન્સરના કારણે બસની ગતિ રોકવામાં સફળતા મળશે અને તેનાથી અકસ્માત અટકી જશે. એટલે એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જે બીઆરટીએસ બસ સ્ટોપ છે ત્યાં સેન્સર લગાવવામાં આવશે. આ ઉપરાંત જે બીઆરટીએસમાં અત્યાર સુધીમાં જે દંડની જે જોગવાઈ હતી એ વધારીને 5 લાખ રૂપિયા દંડ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. કારણ કે જે ડ્રાઈવર જે એજન્સી દ્વારા અકસ્માતની ઘટનાઓ જે બસ દ્વારા બનતી છે તે એજન્સીઓને 5 લાખ રૂપિયા પ્રતિ અકસ્માતે દંડ કરવાનો જોગવાઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. જી આભાર રાજેન્દ્ર, સમગ્ર વિગત લઈને મારી સાથે જોડાવા બદલ.